નમસ્કાર ફાક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે માનસી રોહિત દર રવિવારની જેમ આ રવિવાર રવિવાર પણ અમે આવી ચૂક્યા છે તમારી વચ્ચે લઈને સાયબર અવેરનેસનો પ્રોગ્રામ લઈને જ્યાં બિલકુલ જે સાયબર ઠગો હોય છે તે અલગ અલગ કિમિયાઓ અપનાવતા હોય છે લોકોને ઠગવાના છેતરપિંડી કરવાના અને રૂપિયા પચાવી પાડવાના સાયબર અવેરનેસ જરૂરી છે કારણ કે અત્યારે કેટલાક એવા લોકો હોય છે કે જેમને આ બાબતે જાગૃતિ નથી હોતી જેના કારણે તેઓ સાયબર ફ્રોડનો શિકાર પણ થતા હોય છે અને જે સાયબર ઠગો હોય છે તે અવનવા કિમિયા અપનાવીને લોકોને ઠગતા હોય છે જેમાં જ એક વધુ નવો એક સાયબર ફ્રોડ આવી રહ્યો છે જે ગુજરાતમાં હજુ પ્રવેશ્યો નથી પરંતુ ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કેટલાક એવા જિલ્લાઓ છે ત્યાં એ થયો છે પરંતુ એ આવે જ તે પહેલાં જ આપણે તેની સામે લડીને તેને નાબૂદ કરવાનો છે તેનું નામ છે નાર્કોટિક્સ જી હા બિલકુલ આ નાર્કોટિક્સ સ્કેમ શું છે કેવી રીતે તે લોકો તેના રીતે ઠગાય છે છત્રપિંડી કેવી રીતે લોકો આચરે છે તેને લઈને જ આજે આપણે આ વિશેષ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે આપની વચ્ચે અત્યારે સાયબર એક્સપર્ટ ઉપસ્થિત છે મયુર 부સાવરગર સર સર સ્પાર્ક ટુડે ન્યૂઝ ના સ્ટુડિયોમાં આપનું હાર્દિક स्वागत છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અત્યારે જે આ નાર્કોટિક્સ સ્કેમ અત્યારે જે ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે કહી શકાય છે કે ગુજરાતમાં તેનો પગ પેસારો જોવા મળી રહ્યો છે શું છે આ સ્કેમ સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે નાર્કોટિક સ્કેમ એક એવા પ્રકારનો સાયબર સ્કેમ છે કે જેમાં ખાસ કરીને મહિલાઓને જ આ લોકો શિકાર બનાવી રહ્યા છે અને આમાં અત્યાર સુધી મારી પાસે ત્રણ કેસ સ્ટડી આવ્યા છે પણ ત્રણ કેસ સ્ટડી પર જતાં પહેલાં આપણે સૌથી પહેલાં નાર્કોટિક સ્કેમ શું છે અને એની મોડોસ ઓપરાડી કેવા પ્રકારની હોય છે તેને લઈને હું દર્શકોને માર્ગદર્શન આપી આપી દઉં સૌથી પહેલાં દર્શક મિત્રો નાર્કોટિક સ્કેમ એવો હોય છે કે એક રેન્ડમ નંબર પરથી તમારા મોબાઈલ ઉપર ફોન આવે છે અને એ ફોનની અંદર તમને એવું જણાવવામાં આવે છે કે એક એક જાણીતા કુરિયર એજન્સીનો એક રિપ્રેઝેન્ટેટિવ વાત કરી રહ્યો છે જે ફોન કરનાર વ્યક્તિ હોય છે તે જાણીતા કુરિયર એજન્સીનો રિપ્રેઝેન્ટેટિવ હોય છે એ વ્યક્તિ તમને ફોન પર એવું કહે છે કે તમે અમેરિકા કે દુબઈ કે સિંગાપુર એક કુરિયર કરેલું એ કુરિયરને સ્કેનિંગની અંદર એરપોર્ટ પરથી એની અંદર ડ્રગ્સ પકડાયું છે અને એ ડ્રગ્સને કારણે તમારે અહીંયા મુંબઈ આવવું પડશે કારણ કે તમારા અગેન્સ્ટમાં પોલીસ કમ્પ્લેટ થઈ છે એટલે તમારે મુંબઈ આવવું પડશે કાં તો દિલ્હી આવવું પડશે આ પ્રકારના અહીંયાથી આ એક પ્રકારના કોલથી સ્કેમની શરૂઆત થાય છે હવે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે છે કે હવે હું તો અહીંયા વડોદરા છું કાં તો અમદાવાદ છું કાં તો રાજકોટ છું અને મારી માટે શક્ય નથી કે મારે ત્યાં આવવું પડે અને ઓલરેડી મેં કોઈ કુરિયર આવું કોઈ બુક કરાવ્યું જ નથી તો એ વ્યક્તિ એવું કહે છે કે તમારે ગમે તે હોય તમે કુરિયર બુક કરાવ્યું કે નહીં કરાયું એ તમારી કે અમારી મર્યાદામાં નથી આવતું એ ઇન્વેસ્ટિગેશનની મર્યાદામાં આવે છે અને ઇન્વેસ્ટિગેશન માટે તમારે અહીંયા આવવું જ પડશે અને તમારે પ્રૂવ કરવું પડશે કે તમે આ કુરિયર બુક કરાયું નથી અને પરિણામે કોઈ પણ વ્યક્તિ જ્યારે આવી વાતથી કાકલુદી સ્ટાર્ટ થાય છે ઇન બિટવીન જે સાયબર અપરાધી કોલ કરનાર હોય છે તે કોલને ડાયવર્ટ કરે છે અને એ કોલ પહોંચી જાય છે આ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ કાં તો એ મુંબઈ પોલીસના કોઈપણ ડિપાર્ટમેન્ટ અથવા તો કોઈ પોલીસ સ્ટેશન કે જેની અંદર મારી પાસે જે કેસ છે અત્યારે તેની અંદર ઘાટકોપોર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એટલે કે એ કુરિયર એજન્સી જ ત્યાંથી જ બોમ્બે એરપોર્ટ પરથી જ કોલ ઘાટકોપર પોલીસ સ્ટેશન કાં તો નજીકના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે એવું જણાવે છે હવે બીજા સાયબર અપરાધીની એન્ટ્રી થાય છે એ વ્યક્તિ એવું કહે છે કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ પકડાયું છે એટલે તમારે કાં તો અહીંયા આવવું પડશે અને પોલીસ ફરિયાદ કરવી પડશે કે આ કુરિયર તમને લગતું નથી હવે કોઈ વ્યક્તિ કે અહીંયાથી ક્યારે શક્ય બને મારે ત્યાં આવું આનો કોઈ બીજો રસ્તો છે તો સામે જે ફોન કરનાર પોલીસ અધિકારી હોય છે તે એવું જણાવે છે કે તમારો બીજો રસ્તો એવો છે કે તમારે તમારા મોબાઈલની અંદર સ્કાયપી એપ્લિકેશન એસ કે વાયપી સ્કાયપી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવી પડશે અને તમે જ્યારે આ સ્કાઈપ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તમે અમને કોલ કરો જ્યારે કોઈ વ્યક્તિ ગભરાઈ જાય છે અને ગભરાઈને સ્કાયપી ઇન્સ્ટોલ કરે છે ત્યારબાદ એ જ્યારે કોલ કરે છે ત્યારે એનું ઇન્ટ્રોગેશન સ્ટાર્ટ થાય છે સ્કાયપી એટલા માટે અહીંયા કહું છું કારણ કે આના કોઈ પણ એવિડન્સ આ લોકો એના પછી રાખવા માંગતા હોતા નથી અને આ સ્કાયપીનો એટલા માટે ઇન્સ્ટોલ કરાવડાવે છે કારણ કે એ સ્કાયપી ઇન્સ્ટોલ કર્યા પછી કોઈ પણ નોંધ ના રહે અને કોઈ પણ રેકોર્ડિંગ ના થાય એ પ્રકારની આ એક તજવીજ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ કોઈપણ વ્યક્તિ જ્યારે સ્કાયપી ઇન્સ્ટોલ કરીને આ લોકોને સામેથી ફોન કરે છે ત્યારે મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય છે તે કોલને ડાયવર્ટ કરે છે કે હવે તમારા તમારે ઓનલાઈન ફરિયાદ નોંધાવવી પડશે અને ઓનલાઈન ફરિયાદ માટે તમારે સૌથી પહેલાં તમારે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ મોકલવું પડશે અને સાથે આધાર કાર્ડ સાથેની એક સેલ્ફી મોકલવી પડશે અને જ્યારે કોઈ વ્યક્તિ આવી બધી જ સેલ્ફી અને આધાર કાર્ડ પેન કાર્ડ મોકલી દે છે ત્યારબાદ જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે તે સ્કાયપિયો એવું જણાવે છે કે ફર્ધર ઇન્ટ્રોગેશન માટે હવે અમારી જોડે બીજા બે ઓફિસર છે એક નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાંથી ઓફિસર બેઠા છે અને બીજા આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બેઠા છે હવે નાર્કોટિક્સ વાળો એવું કહે છે કે જો તમે આ કુરિયર નથી બુક કરાવ્યું પણ અત્યારે તો તમારું નામ અહીંયા દેખાઈ રહ્યું છે રજીસ્ટ્રેશનમાં તમારું નામ જ દેખાઈ રહ્યું છે એટલે અમારે તમારા ફિનાન્સિયલ વ્યવહાર છેલ્લા છ મહિનાના જોવા પડશે હવે અહીંયાથી સ્કેમની આગળ બીજી શરૂઆત થાય છે હવે ફિનાન્સિયલ એટલે તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ છે તેની ડિટેલ્સ આપો તમારી જેટલી પણ એફડી છે બેન્કોમાં તે ડિટેલ્સ આપો અને એક પણ વસ્તુ ખોટી બોલશો તમે તમારા પેન કાર્ડને આધારે મેળવી લઈશું એટલે તમે સહેજ પણ ખોટું બોલતા નહીં એટલે વ્યક્તિને ગભરાવીને એની પાસેથી બધી જ ડિટેલ્સ આ લોકો શું કરે છે મેળવી લે છે અને ત્યારબાદ એ જે કોલ છે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પરથી બાજુમાં ઇન્ટ્રોગેશન માટે બેઠેલો બીજો જે સાયબર અપરાધી હોય છે એના પર ડાયવર્ટ થાય છે અને એ વ્યક્તિ એવું કહે છે કે હવે આ એક નવું એકાઉન્ટ ખુલેલું છે કાં તો એ લોકો સાયબર અપરાધી એમનું પોતાનું જ એકાઉન્ટ યુટિલાઇઝ કરવા દે છે કાં તો એમણે જે ડમી એકાઉન્ટ બનાવેલું હોય છે એ એકાઉન્ટની અંદર આ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે છે અથવા તો એક જે વ્યક્તિ ને કોલ જાય છે એ જ વ્યક્તિના નામનું એ લોકો ઓનલાઈન કોઈ બેંક સાથે મળીને એકાઉન્ટ બનાવે છે અને એકાઉન્ટ બનાવીને એ વ્યક્તિને એવું કહે છે કે હવે તું પૈસા તારા જેટલા પણ છે તે ટ્રાન્સફર કર કારણ કે અમારે તારા પૈસાના છેલ્લા છ મહિનાના હિસાબો બધા જોવા પડશે કાં તો વર્ષના હિસાબો જોવા પડશે કે આ રૂપિયા તારી પાસે કેવી રીતે અંદર તારી પાસે આવ્યા છે અને એ બધા હિસાબો અમે જોઈશું એનું ઇન્વેસ્ટિગેશન થશે એની ઓડિટ રિપોર્ટ તૈયાર થશે અને ઓડિટ રિપોર્ટ તૈયાર થયા પછી અમે તને આ રૂપિયા જે છે તે રૂપિયા તારે પાછા આપીશું જો તું નિર્દોષ હશે છો અને જો નિર્દોષ નિર્દોષ નહીં હોય તો તારે મુંબઈ આવવું પડશે એટલે એ વ્યક્તિ ગભરાઈને પોતાના બધા જ રૂપિયા સાયબર અપરાધી જે આરબીઆઈ અધિકારી અને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટવાળો જે સાયબર અધિકારી છે એ લોકો જે જણાવે છે એકાઉન્ટ તેની અંદર વારાફરતી ટ્રાન્સફર કરે છે અને આ લોકો ઇવન તો એની ડેસ્ક અને ટીમવ્યુઅર નામની એપ્લિકેશનો પણ ઇન્સ્ટોલ કરાવે છે અને જેનાથી આખા મોબાઈલ પર પ્રભુત્વ મેળવીને જે પણ વ્યક્તિને કોલ કરવામાં આવે છે એના તમામ રૂપિયા તમામ રૂપિયા બેંકમાં પડેલા એફડી પણ તોડીને એ રૂપિયા બધા જ ટ્રાન્સફર કરી રહે છે તપાસના નામ પર ત્યારબાદ એક અઠવાડિયું દસ દિવસ પસાર થઈ જાય ત્યારબાદ આ લોકો આ જેટલી પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રિએટ કરેલી હોય છે તેટલી બધી ડિલીટ કરે છે એમના ફોન નંબર પણ બંધ થઈ જાય છે જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય છે તે એકાઉન્ટમાં રૂપિયા પણ રહેતા નથી રૂપિયા પણ ખાલી થઈ જાય છે અને ત્યારબાદ જે વ્યક્તિને કોલ આવેલો હોય છે અને જેને રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય છે એને એવું લાગે છે કે હવે એ છેતરાયો છે અને સાયબર અપરાધનો ભોગ બને છે અત્યાર સુધી હું જણાવી દઉં સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કે આવી ઘટના ત્રણ મારી સામે આવી છે પહેલી ઘટના દિલ્હીની ડૉક્ટર દિલ્હીની ડૉક્ટર આમાં ફસાય છે અને ડૉક્ટરે પોતાના મોબાઈલમાંથી સાડા ચાર કરોડ રૂપિયા આવા સાયબર અપરાધીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે નાર્કોટિક સ્કેમ હેઠળ બીજું અમદાવાદની એક લેડી જે પોતે પ્રોફેશનલ લેડી છે અને એ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ પોતે પાંચ લાખ રૂપિયાનો શિકાર બની છે અને ત્રીજું વડોદરાની એક શિક્ષિકા કે જે પોતે સ્કૂલમાં ચાલુ સ્કૂલમાં લેક્ચરમાં ભણાવતી હતી તે વખતે આવો કોલ આવે છે એક લેક્ચરમાંથી એટલે કોલ રિસીવ નથી કરતી ત્યારબાદ લેક્ચર પૂર્ણ થયા પછી એ જ્યારે કોલ રિસીવ કરે છે અને સામે વાત કરે છે કે આવી રીતે હું ઘાટકોપોર પોલીસ સ્ટેશનમાંથી બોલું છું અને તમારા નામ પર આવી રીતે ફરિયાદ આવી છે એટલે તમારે તાત્કાલિક મુંબઈ આવવું પડશે અને તમારે આધાર કાર્ડને પેન કાર્ડ આપવું પડશે શિક્ષિકા સ્કૂલમાં હોય છે એટલે પરિણામે શિક્ષિકા એવું કહે છે કે હું બપોર પછી મોકલું છું સાયબર અપરાધી એટલી બધી એના પર દાદાગીરી કરે છે અને એટલી બધી પ્રેશરાઈઝ કરે છે કે ગભરાઈને એ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ સાહેબ પાસેથી રજા લઈને એ ઘરે જવા નીકળે છે હવે ઇન બિટવીન જ્યારે પ્રિન્સિપાલ સાહેબને હકીકત જણાવે છે ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબનો મારા પર ફોન આવે છે અને પ્રિન્સિપાલ સાહેબનો જ્યારે ફોન આવે છે ત્યારે આ બધી હકીકત મને ખ્યાલ આવે છે ત્યારે હું પ્રિન્સિપાલને કહું છું કે તમે સાહેબ એમને તાત્કાલિક ફોન કરો અને એમને અટકાવો અને એમને કોઈ પણ ડિટેલ્સ ના મોકલે અને ત્યારબાદ પ્રિન્સિપાલ સાહેબ એને એ લેડીને કોલ કરે છે એને એ લેડીને એમના ડોક્યુમેન્ટ એટલે આધાર કાર્ડ પેન કાર્ડ એનો ફોટો મોકલતા રોકે છે અને ત્યારબાદ લેડી સાથે મુલાકાત થાય છે લેડી પોતે જ્યારે સમજાવવામાં આવે છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે ત્યારે લેડી એટલી બધી ગભરાયેલી હોય છે કે એમના સૂર પણ બદલાયેલા હોય છે અને સેકન્ડ થિંગ કે એસી રૂમમાં પણ એમને પરસેવો પડે છે એટલી પેનિક સ્થિતિ આ લોકો ઊભી કરે છે અને એ લેડી સાથે જ્યારે વાત થઈ ત્યારે લેડી આવા જ્યારે સ્કૂલથી ઘરે જતી વેળાએ પોતે એક સિવિયર એક્સિડન્ટમાંથી બચે છે અને એ પોતે વિધવા લેડી છે એનો એક નાનો છોકરો છે અને સાયબર અપરાધી આવી પેનિક સિચ્યુએશન ઊભી કરીને આવા પ્રકારના આવા પ્રકારની આખી મોડો ચોપરંડીને આધારે લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે ત્રણ કેસ સ્ટડી મેં તમને કીધા દર્શક મિત્રો આ ત્રણેય કેસ સ્ટડી એ માત્ર મહિલા પર થયેલા છે એટેક એટલે ખાસ કરીને આપણે

મારી પાસે કેસ સ્ટડીમાં ત્રણ છે ગુજરાતનો પહેલો કેસ અમદાવાદની લેડીએ પાંચ લાખ રૂપિયા ખોઈ બેઠા છે વડોદરાનો કેસ એમાં આપણે બચાવી શક્યા છે પરંતુ આવા કેસની અંદર સૌથી વધારે જેટલી પણ આ કેસ સ્ટડી નાર્કોટિક સ્કેમના નામથી તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો નાર્કોટિક સ્કેમના નામથી જેટલી પણ મોડો ચોપડન્ટી થઈ છે તેમાં મેક્ઝિમમ મહિલાઓ આમાં શું થઈ છે ભોગ બની છેતરાઈ છે બીજું મહિલા એટલા માટે કે મહિલા ઝડપથી ગભરાઈ જાય છે આવી વાતચીતમાં સેકન્ડ થિંગ કે પ્રોફેશનલ લેડીના આ લોકો એટલા માટે ટાર્ગેટ કરે છે કે સમાઉ જ્યારે પ્રોફેશનલ લેડી કાં તો કોઈ પણ મહિલા જ્યારે પોતાનું કુરિયર મંગાવે છે તો ક્યાં એના નંબર કાં તો એના એડ્રેસ એ કારણ કે જે આ છેલ્લી છે શિક્ષિકાની મેં તમને વાત કરી કે સ્ટડીમાં એમાં શિક્ષિકાએ એવું કીધેલું કે અમે મારો જે છેલ્લો નંબર છે તે મેં એક જ વાર યુટિલાઇઝ કર્યો છે કુરિયર એજન્સીમાં ત્યારબાદ મેં ક્યારેય એ નંબરનું કોઈ કુરિયર મંગાવ્યું નથી કાં તો કુરિયર મેળવતી વખતે આ નંબરનો મેં કોઈ જગ્યા પર ઉલ્લેખ કર્યો નથી ઇવન તો એ નંબર કોઈ જગ્યા પર પણ એમને આપ્યો નથી પણ એક જ વાર જ્યારે કુરિયરમાં એમને આપવામાં આવેલો અને એ જે કુરિયર મંગાવેલું અને એ જ એડ્રેસ ઉપર જે એડ્રેસ ઉપર મંગાવેલું અને તે નંબર આપેલો તે જ નંબર પર એમને કોલ આવે છે એટલે એ નંબરે એ બેનનો એ બેન પોતે કોઈની સાથે શેર કર્યો નથી અને ત્યારબાદ આ વસ્તુ એમની સાથે થઈ અને જે અત્યાર સુધીની કેસ સ્ટડીઓ છે કેસ સ્ટડીમાં એવું જ સામે આવ્યું છે દર્શક મિત્રો કે આમાં મહિલાઓ પર સૌથી વધારે આ આ પ્રકારનો સ્કેમ કરવામાં આવે છે મહિલાઓને ગભરાવવામાં આવે છે અને ખાસ કરીને એમને એવું તજવીજ કરવામાં આવે છે કે તમે કોઈને પણ કહેશો તો છ થી સાત કલાકમાં પોલીસ તમને પકડીને લઈ જશે ઇવન તો વોટ્સઅપ મહિલાને કરવામાં આવે છે એમાં પણ પોલીસ ઓફિસર પીઆઈના નામથી એમને મેસેજ કરવામાં આવે છે જે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી જે કા તો સાયબર ક્રાઇમમાંથી છે અને ત્યારબાદ એ લેડી ગભરાઈ જાય એના કોઈને કહી શકે ન સાખી શકે અને આ પ્રકારનો સ્કેમ આખો આ રીતનો ફૂલફાલ એટલે આ રીતે વધી રહ્યો છે એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું આજે દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આ મેક્ઝિમમ તમે અવેર કરો આ વસ્તુને અને લોકોને આ બાબતથી તમે ખાસ કરીને તમે પરિચિત કરો કે આવો એક સ્કેમ ચાલી રહ્યો છે અને ઓળખો આવા અનનોન નંબર પરથી તમારા મોબાઈલ ઉપર કોલ આવે છે ધમકી આપે છે તમારે ગભરાવાની જરૂર નથી તમારે નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પર પહોંચી જવાનું છે સેકન્ડ થિંગ અથવા જો પોલીસ સ્ટેશન ના પહોંચવા માંગતા હોય તો વન એઇટ વન કાં તો હંડ્રેડ નંબર કાં તો વન નાઇન થ્રી જીરો આવા તમારી પાસે ઘણા ઓપ્શન છે તેના પર કોલ કરીને તમે મદદ માગી શકો છો તમે તમારા મોબાઈલના જે ડિજિટલ એવિડન્સ છે જે સાયબર અપરાધી તરફથી તમને મોકલવામાં આવ્યા છે તેને તમે ખાસ ડિલીટ નહીં કરો ઇવન તો વોટ્સઅપ કોલ આવે છે આ લોકોનો એટલે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે આ લોકો વોટ્સઅપ પર જ તમને કોલ કરે છે એટલે તમારે ખાસ એ બાબતની તજવીજ યાદ રાખવાની કે વોટ્સઅપ કોલ આવે આવા અનનોન નંબર પરથી તો સામે રિપ્લાય આપવાનું ટાળવું જોઈએ અને ગભરાવું જોઈએ નહીં તરત એવિડન્સ સાથે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને પોલીસની મદદ અત્યંત ઝડપથી મેળવી શકો તેટલું વધારે ઝડપથી તમે બચી શકો છો અને તમે આમાંથી મુક્ત થઈ શકો છો જે હું આજે સાયબર અવેરનેસ વિશેષ તમને જણાવવા માંગુ છું જી માનસિંહ જેમ કહ્યું એમ કે સરોટ્સઅપ પર આપણને આવા ફ્રોડ કોલ આવતા હોય છે કેટલાક એવા બનાવો પણ બની ચૂક્યા છે ને નાર્કોટિક્સ આ એક નવો કીમિયો છે ઠગોનો કે આવી રીતે કોલ કરીને કુરિયરના બહાને લોકોને છેતરે છે જેમાં પણ અત્યારે વધુ શિકાર કહી શકાય છે કે મહિલાઓ બની રહી છે ને એમાં પણ જો વાત કરીએ તો જે પ્રોફેશનલ મહિલા છે જે શિક્ષક છે ડૉક્ટર છે આવી રીતે બનેલી ગણેલી મહિલાઓ પણ આવી રીતે શિકાર બની છે કારણ કે આવી રીતે કોઈ પણ કોલ આવે તો કોઈ પણ હોય એ ડાયરેક્ટ ગભરાઈ જતા હોય છે પરંતુ સરે કહ્યું એમ કે કોઈને પણ ગભરાવાની જરૂર નથી પરંતુ જે કોલ આવે છે જે પુરાવા આપના સુધી પહોંચે છે તે આપને આપણી પાસે રાખીને તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સાયબર અવેરનેસના જ્યાં પણ હોય સાયબર ક્રાઈમમાં ત્યાં આપણે ફરિયાદ દાખલ કરવી જોઈએ આ બાબતની રજૂઆત કરવી જોઈએ જેથી આપણે કોઈપણ ભવિષ્યમાં થનાર મોટા ઠગના મોટા છેતરપિંડીથી આપને બચી શકીએ દર રવિવારે આ કાર્યક્રમ તમારા સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય હેતુ એ જ હોય છે કે તમે આવી જ રીતે અવેર રહો અને કોઈપણ જે સાયબર ઠગ્યા હોય છે કે આવી રીતે ઠગતા હોય છે તેથી તમે સક્રિય રહો અને ચેતતા રહો જેવી જ રીતે અત્યારે અમારી સાથે પણ ઘણા લોકો જોડાયા છે અનિલ મરાઠે રવિ સિંધા ફરીદી ખત્રી અને અનિલ વાઘ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે તમામ આ જે પ્રોગ્રામ છે બીજે પણ શેર કરો જેથી કરીને તમારા જે આસપાસના લોકો છે તે પણ આ બાબત વિશે જાણકાર રહે સાથે જ અત્યારે અમારી સાથે ફરીદ ખત્રી જોડાયા છે તે કહી રહ્યા છે કે ક્યાં ક્યાં નશીલી વસ્તુઓ વેચાય છે અને શું એન્ડ શું સ્ટાફને ખબર નથી જી સર એ કહી રહ્યા છો કે આવી રીતે કેટલી બધી વસ્તુઓ જે વેચાતી હોય છે એ પણ એ મુદ્દો અલગ છે આખો વાત કરીએ તો તમે કંઈ કહેવા માંગશો એના વિશે સાયબર ક્રાઇમમાં નથી વસ્તુ આવતી એટલે હું એમાં વાત કરવાનું ટાળીશ

ડર એક સૌથી મોટી બાબત છે કે જે સાયબર અપરાધીઓ જે એનો ઉપયોગ કરીને તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે છે તમે ડરી ગયા તો પેલો ગબ્બર ગબ્બરસિંહનો ડાયરેક્ટ છે ડાયલોગ છે કે જો ડર ગયા મર ગયા એટલે એવો મુદ્દો છે કે તમારી સામે ડર ઊભો કરવાનો ભયભીત કરવાના અને ભયભીત કરીને તમારી પાસેથી તમારું બેંક બેલેન્સ ખાલી કરાવવાનું તો ડરવું નહીં જોઈએ બસ લડત લડવી જોઈએ અને ખાસ કરીને જો તમે તમારા જે ડિયર વન નિયર વન નજીકના વ્યક્તિ છે કે જેને તમે ઘણી બધી બાબતો શેર કરો છો એની જોડે પણ શેર કરીને એની મદદ માગી શકાય પણ તમે ક્યારેય પોતાની જાતને એકલા નહીં સમજો તમે જો પોતાની જાતને એકલા સમજશો તો સાયબર અપરાધી તમારા પર ચડાઈ કરી બેસશે અને તમારું બેંક બેલેન્સ પણ ખાલી કરી શકશે તમને મુશ્કેલીમાં મૂકશે એટલે બસ ડરો નહીં અને બસ આનો પેલું એવું કહેવાય છે કે મનોબ મનોબળપૂર્વક એનો સામનો કરો જી સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે તેમના કહ્યા અનુસાર કે અત્યારે સાયબર ઠગો ખૂબ જ પ્રેશર આપીને ધમકીઓ આપીને લોકોને બીવડાવવાની કોશિશ કરતા હોય છે કે જેના કારણે જે માણસો હોય છે જે આવા ફ્રોડમાં ફસાતા હોય છે તે ડરીને તેમના શિકાર બની જાય અને તે અવાજ લોકોને શોધતા હોય છે કે જે ડરીને ઇઝીલી તેમના શિકાર બને પરંતુ આપને આ બાબતને લઈને સતર્ક રહેવાનું છે સાવચેત રહેવાનું છે અને કોઈપણ પ્રકારના ડર વિના આપને જે જરૂરી યોગ્ય પગલાં છે તે ભરવા જોઈએ નજીકના પોલીસ સ્ટેશન અથવા અથવા તો આપને તમે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં પણ અત્યારે આવી રીતે કમેન્ટ કરીને પણ જણાવી શકો છો આપના નજીકના કોઈપણ લોકો જો સાયબર હવે સાયબરના શિકાર થતા હોય તો પણ આપ જણાવી શકો છો અને આવી જ રીતે અમારા દરેક શોમાં બન્યા રહેજો ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શક મિત્રોનો અમારી સાથે જોડાવા માટે કેમેરામેન ગૌતમ સોનોની સાથે માનસી રોહિત સ્પાર્ક ટુડે ન્યૂઝ